કોટેશ્વરમાં લાભપંચમના દિવસે જ વેપારીઓ દ્વારા દુકાનો ખોલવામાં આવી છે. લાભપંચમનું મહત્વ ખૂબ હોવાથી વેપારીઓએ સવારે 9:30 કલાક બાદ સારા ચોઘડિયાના મુહૂર્તમાં દુકાનો ખોલી છે. દીપ પ્રગટાવી અગરબત્તી કરી પૂજા અર્ચના સાથે નવા વર્ષના વેપારનો પ્રારંભ કર્યો છે. દર વર્ષે દિવાળીમાં વેપાર ધંધા બંધ કર્યા બાદ નવા વર્ષમાં લાભપંચમમાં વેપાર શરૂ કર્યો છે. બસ ધનતેરસનું જે ખરીદી હોય સોના ચાંદીની શુભ મુહૂર્તની, ધનતેરસની ખરીદી કરી અને દિવાળીના ચોપડા પૂજન કરી મુહૂર્ત કરીને દુકાન વધાવી લીધી હોય છે. પછી લાભ પાંચમનું મુહૂર્ત આજ સવારનું અમે સાચવતા હોય છે. 5 દિવસ દુકાન સદંતર બંધ હોય છે. તે દિવસોમાં બધા વેપારી લોકો એના ફેમિલી સાથે ફરવા જતા હોય છે અને આજનું મુહૂર્ત અમે ખોલી દુકાન ખોલીએ અને મુહૂર્ત કર્યું છે લાભ પાંચમનું. તેમ પણ સોની બજાર, મેઇન બજાર, જેટલા નાના વેપારી મોટા વેપારી બધા પણ આ જ રીતનું હોય છે કે લાભપાંચમ સુધી દુકાન બંધ હોય છે, આજનું મુહૂર્ત કરીને દુકાન ખોલતા હોય છે.